કારઝાર ગરમીમાં પણ ચોરટાઓ પોતાનું કસબ અજમાવતા બાજ આવતા નથી. ડીજેના ગોંગાટનો લાભ ઉઠાવી તસ્કરોએ નવસારીના એક મકાનમાંથી હાથફેરો કરતા પોલીસ ફરિયાદ થઈ છે. નવસારી શહેરના ધારાગીરી વિસ્તારના જીવનધારા એપાર્ટમેન્ટમાં રહેતા મહેશભાઈ વેકેશન માણવા બહારગામ જતા તસ્કરોએ 2 તોલાની ચેઇન સહિત 21 તોલા સોના સાથે 11,000 રોકડની ચોરી કરી હતી. સાથે જ રાત્રે 2 વાગે ચાલતા ડીઝેના ઘોંઘાટનો લાભ મળતા ચોરોને મોકળું મેદાન મળ્યું હતું. ચોરટાઓને જાણી શહેર પોલીસનો ધાક ન રહ્યો હોય તેમ વેકેશનના ગાળામાં શહેરના બંધ ઘરોને નિશાન બનાવાઈ રહ્યા છે. જેને જોતા શહેર પોલીસે રાત્રે પેટ્રોલિંગ વધારવાની તાતી જરૂર છે. અને ઘર માલિકે પણ બહારગામ જતા પહેલા ઘર માટે સુરક્ષાના પગલા લેવા સાથે રોકડ કે સોના જવેરાતને સુરક્ષિત સ્થળે મૂકવું જરૂરી બન્યું છે. આજરોજ પોસ્ટે આવી મહેશભાઈ છગનભાઈ ભટનાઓએ ફરિયાદ આપી જાહેર કરેલ કે પોતાના દીકરા મેહુલના ફ્લેટમાં સોનાની ચેન, વીંટી, રોકડ રૂપિયા 60,000 નિમત્તા કોઈ રાતના અથવા તો દિવસે ફ્લેટના દરવાજાના નકુચો તોડી ચોરી કરી લઈ ગયા વગેરેની ફરિયાદ જાહેર કરેલ છે. કાલિયાડી જીવનદાર એપાર્ટમેન્ટમાં રહું છું, ઘર નંબર 204. ગઈકાલે રાત્રિએ 2-3ના ગાળામાં મારા ઘરમાં ચોરી થઈ છે. નકુચા તોડી અને તાળું એમને મૂકી દીધું છે. એટલે ઘરમાંથી ઘરવાળી બધી આમ તેમ રેલમ છેલમ કરી છે અને જોયું જાણ્યું એમાં ખબર પડી કે 2 તોલાની એક ચેન, 1-1 તોલાની 2 વીંટી અને 11,000 રૂપિયા રોકડા હતા એ લઈ ગયા છે લોકો. બ્યુરો રિપોર્ટ, નવસારી ટુડે.